વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કારગિલ પહોંચી ગયા છે. અહીં તેઓ જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 8 વર્ષથી સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે. કારગિલમાં સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે સેનાના જવાનો મારો પરિવાર છે, તેમની સાથે દિવાળી મનાવવાનું મારું ભાગ્ય છે. મોદીએ કહ્યું, સિવિલિયન લોકોની દિવાળી, અમારી આતશબાજી અલગ હોય છે, તમારી આતશબાજી પણ અલગ અને ધડાકા પણ અલગ હોય છે. સેનાના જવાનોને દિવાળીનો અર્થ સમજાવતા પીએમએ કહ્યું હતું કે વાસ્તવમાં દિવાળીનો સાર એ છે કે આતંકનો અંત થાય અને પછી તેનો ઉત્સવ મનાવવામાં આવે. કારગિલ યુદ્ધ દરમિયાન પણ સેનાએ આ જ રીતે આતંકને કચડી નાખ્યો હતો. એક દિવ્ય જીત મેળવી હતી. દેશમાં તે જીતની એવી દિવાળી મનાવવામાં આવી હતી કે લોકો આજે પણ તેને યાદ કરે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે મારું સૌભાગ્ય હતું કે હું એ વિજયનો સાક્ષી બન્યો હતો અને મેં એ યુદ્ધને નજીકથી જોયું હતું. હું અહીંના અધિકારીઓનો આભારી છું કે તેઓએ મને 23 વર્ષ જૂની તસવીરો બતાવીને મને તે ક્ષણ યાદ અપાવી. દેશના એક સામાન્ય નાગરિક તરીકેની મારી ફરજ મને યુદ્ધના મેદાન સુધી લઈ આવી હતી. અમે જે પણ મદદ કરી શકતા હતા તે કરવા માટે અહીં આવ્યા હતા. અમે માત્ર પુણ્ય કમાવા આવ્યા હતા. कारगिल की इस विजय भूमि से आप सब जवानों के बीच से मैं सभी देशवासियों को और पूरे विश्व को दीपावली की हार्दिक बधाई देता हूं. पाकिस्तान के साथ एक भी लड़ाई ऐसी नहीं हुई है जहां कारगिल ने विजय ध्वज न फहराया हो. साथियों, दिवाली का अर्थ है आतंक के अंत के साथ उत्सव, आतंक के अंत का उत्सव. यही कारगिल ने भी किया था. साथियों, दिवाली का अर्थ है आतंक के अंत के साथ उत्सव, आतंक के अंत का उत्सव. यही कारगिल ने भी किया था. कारगिल में हमारी सेना ने आतंक के फन को कुचला था और देश में जीत की ऐसी दिवाली मनी थी कि लोग आज भी याद करते हैं. मेरा ये सौभाग्य रहा, मैं उस जीत का भी साक्षी बना था और मैंने उस युद्ध को भी करीब से देखा था. मैं हमारे अधिकारियों का आभारी हूं कि यहां आते ही मुझे 23 साल पुरानी मेरी वो तस्वीरें दिखाई जो पल मैं आपके बीच में बिताता था. मेरे लिए वो पल बड़ी भावुक थी जब मैं वो फोटो देख रहा था और मैं आप सबका बहुत आभारी हूं कि आपने मुझे यादों के अंदर वीर जवानों के बीच में बीते हुए मेरे पल को फिर से आपने मुझे याद करा दिया. मैं आपका बहुत आभारी हूं.